રેશમના કતરા એક તારને આપણે ડબલ ફોલ્ડ કરવાનો છે. હવે રેશમનો દોરો લેવાનો છે, એને આપણે છેડાથી છેડા ભેગા કરવાના છે. એકદમ રેશમને મેં સ્મૂથ કરી રાખ્યું છે. આ તારમાં સેજ આપણે પહેલા દોરો વીંટી લેવાનો છે. હવે આ દોરો ઉપરના ભાગ સુધી લાવીને આજે આપણે રેશમનું સિદ્ધ કર્યું છે આ એને અહીંયા બાંધી લેવાનું છે. આ રીતે હવે એ જ દોરો કન્ટિન્યુ રાખતા નીચેની તરફ લાવવાનો. હવે દોરો તોડી લેશું. હવે અહીંયા સેજ બે દોરા વીંટી લેવાના. આ મેં આગળ સિદ્ધ કરતા બતાવ્યું છે. અહીંયા એને મૂકીને બાંધી દેવાનું છે. એ જ દોરાને પાછો નીચે લઈ આવવાનો. હવે આને આપણે વાળી લેવાનું છે. આ રીતે હવે આ દોરો કન્ટિન્યુ રાખીને આ બાકીનું બધું કટ કરી લેવાનું. આ પ્રમાણે ગોલ થવું જોઈએ. મેં બીજું પણ એક સિદ્ધ કરી રાખ્યું છે. હવે આ બંનેને એક નીચે ગોઠવી બે ત્રણ આટા મારીને બે તાર એક કરી લેવાના. આ સિદ્ધ કરવાનું રેશમનું, એને આપણે અહીં મૂકવાનું. દરેક કતરામાં આ એન્ડ ઉપર અને સ્ટાર્ટિંગમાં આ રીતે રેશમનું આવશે જ. નીચેના ભાગને પણ દોરાથી કવર કરી લો. સિંગલ પણ કરી શકો અને દોહેરા પણ કરી શકો.